परीक्षा पास करी तमे बधा विद्यार्थीઓએ 11 કોમર્સ માં એડમિશન મેળવ્યું છે તે બદલ ખૂબ ખૂબ પીડીબી કેમ્પસથી ધન્યવાદ છે એ માનું છું। આજે આપણે સૌપ્રથમ વાણિજ્ય સંચાલનની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ ત્યારે પહેલા પાઠના લેક્ચરો ઘણા બધા છે એ આપણી પાસે છે એ લેક્ચરો પણ તમને મળશે। આજે આપણે જે પાઠ 2 ધંધાકીય સેવાઓ 1 વિશે છે તે વાત કરવાની છે વાણિજ્ય સંચાલનમાં। વિદ્યાર્થી મિત્રો તમારા માટે છે આ વિષય નવો છે અત્યાર સુધી છે તમે ગણિત વિજ્ઞાન સમાજ અંગ્રેજી આવું ભણ્યા છો પણ તમારા માટે કોમર્સ ની અંદર છે વાણિજ્ય સંચાલન અર્થશાસ્ત્ર નામ એસટી આ બધા વિષયો છે નવીન વિષય છે એમાંનો એક વિષય છે વાણિજ્ય વ્યવસ્થા વાણિજ્ય સંચાલન બિઝનેસ એડમિનિસ્ટ્રેશન ઇંગ્લિશમાં એને બિઝનેસ એડમિનિસ્ટ્રેશન વાણિજ્ય વ્યવસ્થા અથવા સંચાલન તરીકે ઓળખવામાં આવે છે। વાણિજ્ય એટલે વેપાર થી અલગ કંઈક પડતું છે। અહીંયા આપણે ધંધાકીય સેવાઓ વિશે છે તે વાત કરવાની છે। અર્થતંત્રમાં સેવાઓનું છે ઘણું બધું મહત્વ વધતું ગયું છે આ કારણે છે સગવડતામાં આપણે વધારો થયો છે। આપણે ખબર છે યોગ્ય સુવિધા મળે તો આપણે એના માટે છે વધુ કામ છે કરી શકીએ છીએ। પહેલાનો માણસ છે ચાલીને જતો બાર ગામ તો 2-4 દિવસ રોકાવું પડતું તો એના ઘરના એના કામ છે પેન્ડિંગ પડ્યા રહેતા પણ સગવડતા થઈ વાહન વ્યવહાર આવ્યું સેવા આવી તો 1 કલાકની અંદર બીજા ગામ જઈ અને કામ પતાવી અને પોતાના ઘરનું કામ પણ છે કરી શકે છે એટલે સેવાઓને કારણે છે તે ઘણી બધી સાનુકૂળતા થઈ। હવે સેવાઓ કેવા પ્રકારની હોઈ શકે તો બેન્કિંગ છે વીમો છે ટપાલ છે વખાણ છે વાહન વ્યવહાર છે આ બધી જ સેવાઓ છે માત્ર વાણિજ્ય ના અંગ તરીકે વેપારને મદદ કરતા છે બની રહી છે। આવી રીતના જે આર્થિક પ્રવૃત્તિઓમાં છે વૈવિધ્ય વર્તુ જોવા મળે છે કૌટુંબિક સામાજિક આ વાતાવરણો છે એ પણ સેવાઓને કારણે વિવિધતાની અંદર છે અસ્તિત્વ ધરાવતા છે જોવા મળે છે પરસ્પર એકબીજા ઉપર અવલંબિત બને છે। અહીંયા આપણે પહેલી સેવા છે વીમા વિશે વાત કરવાની છે ધંધાકીય સેવાની અંદર કે વીમો આ એક સેવા છે એનો અર્થ પ્રકારો આ બધા વિશે છે કે આપણે વાત કરશું। વીમો એટલે શું તો વીમાનો અર્થ આપણે જોઈએ કે વીમો એટલે બે પક્ષકારો વચ્ચેનો એવો લેખિત કરાર કે જે દ્વારા વીમા લેનારના પ્રીમિયમની રકમના અવેજના બદલામાં વીમો ઉતરાવવા માટેનું એવું વચન મેળવે છે કે જેના દ્વારા નક્કી કરેલા રકમની જે જોખમ છે એની ભરપાઈ છે એ કરવામાં આવશે। નક્કી કરેલી રકમને મર્યાદામાં નક્કી કરેલી ગણતરી પ્રમાણે આર્થિક નુકસાનની છે એ ભરપાઈ કરવામાં આવશે। બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર છે અને વીમાની લેખિત કરારને પોલિસી તરીકે છે ઓળખવામાં આવે છે। વીમાનો જે લેખિત કરાર છે અને વીમા પોલિસી તરીકે ઓળખવામાં આવે છે। વીમો જે લેનાર છે એ દૂર પોતે જોખમ કરતો નથી પણ જોખમો સામે છે એ રક્ષણ મેળવવાનું કામ છે એ વીમો પોતે કરે છે એની સામે જે નુકસાન થયું છે નુકસાનનું વળતર ચૂકવવાનું કામ છે તે વીમો કરે છે। વીમો કોઈ નુકસાનને રોકતો નથી વીમો કોઈ અકસ્માત આવે કોઈ આકસ્મિક સંજોગો બને તો એવું રોકવાનો પોતે પ્રયત્ન નથી કરતો પણ એની સામે જે નુકસાન જશે તો એ નુકસાનને પહોંચી વળવા માટે છે એ વીમો પોતે છે એ બંધાયેલો છે। વીમાના પ્રકારો છે તે 4 પ્રકારો છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત ત્યાર પછી નુકસાનને વળતરનો સિદ્ધાંત ત્યાર પછી છે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાવનો છે સિદ્ધાંત। તો એમાં પહેલું જ છે કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત આ વીમાના પ્રકારોમાં પહેલો પ્રકાર છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત। હવે વીમા કરારનો છે એ હેતુ સિદ્ધાંતોની અંદર છે એ વીમો છે સામાન્ય રીતે નફો કરવાનો કોઈ કરારથી છે નથી વીમા કંપની હોય તો એને એવું ન હોય કે મને નફો થાય પણ એ છે નુકસાન સામે છે પોતે યોગ્ય વળતર દે એના માટેનો વીમો છે વિશિષ્ટ કરાર હોવાથી સામાન્ય કરારના સિદ્ધાંતો ઉપર છે લાગુ પડતો હોય છે। વીમા કરારનો હેતુ નફો મળવાનો ક્યારેય હોતો નથી। વીમા કરારનો હેતુ ક્યારેય છે એ આર્થિક નુકસાન વીમો કરાવવો હોય તો નુકસાનનું આર્થિક વળતર મેળવવાનું હોય છે। વીમાનો મૂળભૂત અભિગમ છે સામાજિક છે
આજે વીમા કરાર ને પક્ષકારો વચ્ચેનો સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે તરીકે ઓળખવામાં આવે છે. વીમા કરાર જે વીમો ઉતરાવનાર છે અને વીમો છે બતાવનાર છે બંને વચ્ચે છે. એ પક્ષકારો વચ્ચે છે એ પોતે એક પ્રકારનો છે. એ નુકસાન ન થાય તેના બદલામાં છે એ અવેજ મૂકવામાં આવે છે આવે છે. એટલે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ વીમા કરાર ઉપર છે આધીન હોય છે. ત્યાર પછી સંપૂર્ણ ભરોસાના સિદ્ધાંતની અંદર પૂરો સમાવેશ છે તો જોવા મળે છે તો કે બે પક્ષકારો છે જે નુકસાન નથી મળતું તેની સામે સંપૂર્ણ ભરોસાનો ભંગ નથી થતો ત્યારે છે દગો નથી કરવામાં આવતો ત્યારે છે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ અસ્તિત્વમાં આવે છે. બે પક્ષકારો વચ્ચે છે અને ખબર પડે છે આમ સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ અસ્તિત્વમાં બે પક્ષકારો વચ્ચે છે કરવામાં આવતો હોય છે. આવી રીતના જે ભરેલા પ્રીમિયમના રકમને પરત મળી શકતી નથી તેમજ નુકસાન થતું નથી તે વળતર મેળવવાનો હક પણ રહેતો નથી. ત્યાર પછી બીજો છે નુકસાન વળતરનો સિદ્ધાંત. નુકસાન વળતરનો સિદ્ધાંત આની અંદર એક પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો તમને એવો પૂછાઈ શકે છે કે નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ હાર્દ છે વીમા કરારનો હાર્દ ને છે નુકસાન વળતરના સિદ્ધાંત તરીકે છે ઓળખવામાં આવે છે. એની સામેનો વીમાનો કરાર છે થયેલો જોવા મળે છે. હવે વીમો લેનાર છે વસ્તુની રકમ કરતા ઓછી કિંમતની જે વીમો ઉતરાવે તો એને ગર્ભિત રીતના એટલે છાનવણી રીતના સ્વીકારવામાં આવે છે. ઓછી કિંમતના પ્રમાણસર નુકસાન તે ભોગવવામાં દાખલા તરીકે કોઈ એક વ્યક્તિ 5 લાખનો વીમો ઉતરાવે છે તો એને 3 લાખના વીમો ઉતરાવેલો હોય પરંતુ તેનો સંપૂર્ણ નાશ થાય તો એને વધુમાં વધુ છે 3 લાખને નુકસાન છે એ મળતું જોવા મળે છે. 5 લાખની વસ્તુ છે 3 લાખ એને નુકસાન થયું છે 3 લાખનો વીમો ઉતરાવ્યો છે 3 લાખ મળશે. એક વસ્તુની કિંમત 5 લાખ રૂપિયા છે પરંતુ તેને 3 લાખનો વીમો ઉતરાવ્યો છે અને વસ્તુ આંશિક નુકસાન આંશિક એટલે થોડુંક નુકસાન થયેલું છે તો એને 2 લાખ રૂપિયાનું છે નુકસાન થયેલું હોય તો તેને જે કેટલું વળતર છે એ મળશે. એટલે નુકસાન વીમા રકમના વળતરમાં એના કરતાં છે ઓછી રકમ છે એ મળતી જોવા મળે છે. વસ્તુની કિંમત રૂપિયા 5 લાખ હોય અને વીમો એને 5 લાખનો ઉતરાવેલો હોય તો સંપૂર્ણ વસ્તુ નાશ પામે તો એને 5-5 લાખ રૂપિયા છે એને મળે છે. આ નુકસાન વળતરના સિદ્ધાંતની છે વાત કરી છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આ ત્રીજો સિદ્ધાંત છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત શું કહે છે તો કે વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત એટલે વીમો લેનાર વીમા વસ્તુમાં આર્થિક હિત છે એ હોવું જરૂરી છે. મકાન માલિકના મકાનમાં આર્થિક હિત અને જ્યારે ભાડૂતના મકાનમાં આર્થિક હિત છે એ હોવું જરૂરી છે ત્યારે એને વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત છે તરીકે ઓળખવામાં આવે છે. વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત આપણે બે પક્ષકારો વચ્ચેનો લેખિત કરાર તરીકે ઓળખવામાં આવે છે. સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત, નુકસાન વળતરનો સિદ્ધાંત, વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત. હવે આવશે હક બદલાનો સિદ્ધાંત. હવે વિદ્યાર્થી મિત્રો છે કે હક બદલાનો સિદ્ધાંત આપણે કઈ રીતના કહી શકીએ છીએ જ્યારે વીમા જ્યારે વ્યક્તિએ કોઈ લીધેલો છે ત્યારે વસ્તુનો વીમો લેવામાં આવે છે ત્યારે જે વસ્તુ નાશ પામે છે તો એના વારસ તરીકે વીમા કંપનીના હેતુમાં ચૂકવામાં આવે ત્યારે નાશ પામેલી વસ્તુ છે તેના માલિકને બદલે કોઈના વારસ હોય અથવા કોઈ વ્યક્તિ હોય તો તેના મુખ્ય માલિકની જે રહેતી નથી. દાખલા તરીકે જિંદગીનો વીમો હોય તો એની અંદર કોઈ વ્યક્તિ મૃત્યુ પામે તો જ્યારે વ્યક્તિ મૃત્યુ પામશે તેના વારસનું જે નામ લખાવેલું છે તો એ વ્યક્તિને છે એ હક બદલો મળે છે એટલે એને છે એ લાગુ પડે છે. એટલે હક બદલાનો સિદ્ધાંત છે તે કેવો તો કે વ્યક્તિ એના બદલામાં કોઈ વ્યક્તિને છે એ મૂકે છે ત્યારે એને છે એ આ સિદ્ધાંત લાગુ પડે છે. આવી રીતના વિદ્યાર્થી મિત્રો છે કે વીમો એટલે શું વીમાના જે 4 સિદ્ધાંતો છે એના વિશે આપણે વાત કરી છે કે વીમાના પ્રકારો વિશે છે આપણે નેક્સ્ટ લેક્ચરમાં વાત કરવાનું છે. તમને 2 માર્કમાં પૂછાય કે સંપૂર્ણ ભરોસાનો સિદ્ધાંત છે એ શું છે ત્યાર પછી નુકસાન વળતરનો સિદ્ધાંત છે એ કોને કહેવામાં આવે છે ત્યાર પછી વીમા યોગ્ય હિતનો સિદ્ધાંત અને હક બદલાનો સિદ્ધાંત છે એ કોને કહેવામાં આવે છે તો આ 4 સિદ્ધાંતોને આપણે યાદ રાખીએ અને હવે નેક્સ્ટ લેક્ચરમાં આપણે છે વીમાના પ્રકારો વિશે વાત કરશું.